વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 2 માં ગણિતમાં આપણે છઠ્ઠું ચેપ્ટર પગની છાપ એમાં આપણે આગળ 1 થી જે છે 8 પ્રશ્ન જોઈ ગયા છે એમાં આપણે પગની છાપ જોઈ છે કોમા આપણે અલગ અલગ છાપ આપણે દોરવાની હતી ત્યારબાદ આપણે જોયું કે વસ્તુઓ કઈ ચોરસ છે લંબચોરસ છે ગોળ છે કે ત્રિકોણ છે ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આપણે શું જોયું તો કે કિનારી આપણે દોરવાની છે અને કિનારીની ઉપરથી આપણે ચિત્ર બનાવવાનું હતું હવે પ્રશ્ન નંબર 9 જે છે પ્રશ્ન નંબર 9 ની આપણે સૂચના વાંચી આપણને કયો આકાર આપેલો છે ત્રિકોણ ચોરસ લંબચોરસ ગોળ ની મદદથી માણસનો ચહેરો કે મનગમતી આકૃતિ બનાવો માણસનો ચહેરો પણ તમે બનાવી શકો અથવા મનગમતી આકૃતિ ગમે તમે આકૃતિ પણ દોરી શકો અને તેના વિશે બે વાક્ય લખો હવે તમે માણસનો ચહેરો તમે દોર્યો હોય તો માણસના ચહેરા વિશે બે વાક્ય આપણે લખવાના છે ત્યારબાદ મનગમતી અલગ તમે આકૃતિ દોરી હોય ગમે તે વસ્તુ તમે પણ કઈ આકૃતિ દોરવાની છે કઈ વસ્તુ દોરવાની છે જે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળ ચારે શેપ આવી જતા હોય એવી આપણે આકૃતિ દોરવાની છે અને એની વિશે બે વાક્ય લખવાના છે તો આપણે અહીંયા એક દોરું છું તમારે ઈ કરવું હોય તો ઈ નકર તમને જે મનગમતી આકૃતિ હોય ચારે આકારનો ઉપયોગ થઈ જતો હોય અને નીચે બે વાક્ય લખતા આવડતું હોય તો ઈ તમે લખી શકો નકર હું જે દોરું છું ઈ તમે કરી શકો તો પ્રશ્ન નંબર 9 તમારો એમાં આપણને કયા કયા આકાર ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળ આ ચાર આકારનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે તો હું અહીંયા હું તમને અહીંયા ટ્રેન દોરીને બતાવું છું આપણે અહીંયા ત્રણે શેપનો ઉપયોગ થઈ ગયો છે કયા કયા જુઓ અહીંયા આપણે લંબચોરસ દોર્યું છે અહીંયા ચોરસ આ ચોરસ છે આ ગોળ છે અને અહીંયા ત્રિકોણ છે તો આપણે ચારે ચાર આકારનો આપણે ઉપયોગ થઈ ગયો છે હવે એની વાક્ય એની વિશે આપણે બે વાક્ય લખવાના છે તો આ ચિત્ર શેનું છે આપણે જોઈ લઈએ આપણે કે ઉપરનું ચિત્ર શેનું છે ઉપરનું ચિત્ર રેલગાડીનું છે એ હવે રેલગાડી તો શું આવે બીજો આપણે વાક્ય લખવું હોય તો શું લખી શકીએ કે રેલગાડીમાં એક સાથે ઘણા બધા માણસો બેસી શકે છે બેસીને મુસાફરી કરી શકે છે આપણે ટ્રેનમાં ઘણા બધા માણસો આપણે ટ્રેનના ડબ્બા ઘણા બધા હોય છે એટલે ઘણા બધા માણસો આપણે એમાં સમાઈ શકે છે એટલે મેં લખ્યું કે રેલગાડીમાં આપણે એકી સાથે ઘણા બધા માણસો મુસાફરી કરી શકે છે અને તે હંમેશા પાટા પર જ ચાલે છે આપણે આટલું લખી તો ચાલે કે આ ઉપરનું ચિત્ર શેનું છે અને એની વિશે આપણે બે વાક્ય લખવાના છે કે રેલગાડીમાં એક સાથે ઘણા બધા માણસો મુસાફરી કરી શકે છે અને હંમેશા શેન ઉપર ચાલે છે પાટા ઉપર આપણે રસ્તા ઉપર ચાલતી નથી એના રેલવેના પાટા આપણને અલગ જોવા મળે છે અને રેલવેના પાટા ઉપર એ ચાલે છે તો આ તમારે જે બોક્સ આપેલું છે એમાં આ ચિત્ર દોરવાનું છે અને ત્યારબાદ જે તમે જે લાઈન આપી છે ત્યાં લખવાનું છે જો તમે માણસનો ચહેરો બનાવ્યો હોય તો માણસનો ચહેરો પણ તમે બનાવી શકો આવી રીતે પણ તમે બનાવી શકો અહીંયા કાન પણ તમે દોરી શકો આવી રીતે તમારે દોરવો એમાં આપણને બધા શેપ આપણે આવી જાય એના જે આપણે લંબચોરસ લાગ્યું છે તો આપણે અહીંયા
લંબચોરસ દોરી એટલે બધા શેવાળી કે ચોરસ ત્રિકોણ ગોળ અને લંબચોરસ આ રીતે માણસનો ચહેરો પણ તમે બનાવી શકો એની વિશે બે વાક્ય તમારે લખવાના છે કે ઉપરનું ચિત્ર માણસનું છે માણસ કેવી રીતે કામ કરે છે એ બધું આપણે તમે લખી શકો તો આ ગ્રુપ હોય તો આ ગ્રુપ હોય તો અલગ તમારે જો હોય તો એ પણ તમે દોરી શકો અને નીચે બે વાક્ય તમને લખતા આવડવું જોઈએ ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10 નીચે આપેલા ચહેરા પર માંગ્યા મુજબ આકારો દોરો આપણને અહીં નીચે ચાર ચહેરા આપેલા છે ચારેના નામ આપેલા છે આપણને રીટા સંજુ સમીર અને પવન તો પહેલું શું કીધું છે પહેલા ચિત્ર પર આપણે લંબચોરસ કા ચોરસ આકારના ચશ્મા દોરવાના છે તો જે રીટા જે છે એના આ ઉપરના ચશ્મા કરવાના છે તમે લંબચોરસ પણ કરી શકો અને ચોરસ પણ કરી શકો તમારી જેવી ઈચ્છા હોય એ તમારે અહીંયા ચશ્મા એને દોરી દેવાના છે ત્યારબાદ બીજા ચહેરા પર આપણે ત્રિકોણ બે તમને આપેલા છે અને લંબચોરસ આકારની મૂછ દોરો હવે જે સંજુમાનો જે છોકરો છે એને ત્રિકોણ આકારની કા તમારે જો લંબચોરસ આકારની મૂછ દોરવાની છે જે આકારે તમે દોરો એ અહીંયા દર્શાવી દેવાની છે એના મોઢા પાઈ મોઢામાં દોરી લેવાની છે ત્યારબાદ છે ત્રીજો ચહેરો જે છે એ સમીરનો એના ઉપર ત્રિકોણ કા ગોળ આકારના બોટ કરવાના છે તમે ત્રિકોણ પણ કરી શકો અને ગોળ પણ કરી શકો કયો આકારના તમારે કરવા છે એ દોરી લેવાના છે એના મોઢા ઉપર ચહેરા પર ચોરસ અથવા ત્રિકોણ આકારનો દોરો આપણને અહીંયા ચોરસ ચહેરો આપેલો છે આ નાક અને મોઢું આપેલું છે અને આપણે ચોરસમાં લેવું છે કે જો તમને અહીંયા આવી ત્રાઈ છે મેં અહીંયા જે ગોળમાં લીધું છે તમારે અહીંયા ચોરસમાં લેવું છે કે ત્રિકોણમાં લેવું છે એ તમારા ઉપર આધાર છે એ તમારે એમાં દોરી લેવાનું છે તો એ જે આપણે દોર્યું છે એની નીચે આપણને પ્રશ્ન આપેલા છે તો ઉપરના ચિત્રોના વિવિધ આકારો દોર્યા બાદ નીચેના પ્રશ્નના જવાબ આપો હવે આપણે ઉપર અહીંયા જોઈ લીધું કે આપણે ચશ્મા બનાવી લીધા મૂછ બનાવી લીધી હોઠ બનાવી લીધા અને ચહેરો બનાવી લીધો તો હવે એને જોઈને આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે રીટાને કયા આકારના ચશ્મા દોર્યા હવે તમે કયા આકારના તમે ચશ્મા દોર્યા છે ચોરસ દોર્યા છે કે લંબચોરસ દોર્યા છે મેં દોર્યા છે ચોરસ તો તમે લખો અહીંયા ચોરસ લંબચોરસ દોર્યા હોય તો એ લખો લંબચોરસ જે આકારના તમે દોર્યા હોય એ તમારે અહીંયા આકારનું નામ લખવાનું છે ત્યારબાદ સંજુને આપણે ત્રિકોણ આકારનું કે લંબચોરસ આકારનું શું દોર્યું આપણે તો કયું આકારનું દોર્યું મેં આકારનું દોર્યું છે આવા ત્રિકોણ તો તમે ત્રિકોણ દર્શાવી શકો લંબચોરસ કર્યું હોય તો લંબચોરસ આકાર તમારે દર્શાવી દેવાનો છે ત્યારબાદ સમીરના હોઠ દોરવા તમે કયા આકારનો ઉપયોગ કર્યો ત્રિકોણનો કર્યો કે ગોળનો કર્યો તો મેં કર્યો છે ગોળનો તો હું અહીંયા ગોળ આકાર દર્શાવી દઈશ ત્યારબાદ છે પવનનો તમે ગોળ દર્શાવો તો ગોળ ન તમે ગોળ શબ્દમાં લખો તો પણ ચાલે વર્તુળ લખો તો પણ ચાલે પવનનો ચહેરો દોરવા તમે કયો આકાર વાપર્યો હવે જે પવનનો ચહેરો આપણે ગોળ છોડી ચોરસ દોર્યો છે કે ત્રિકોણ દોર્યો છે તો મેં દોર્યો છે ત્રિકોણ તો આપણે ચોથું દર્શાવી દઈએ ત્રિકોણ આકાર દર્શાવી લો અને લખો ત્રિકોણ શબ્દમાં પણ તમે લખી લો અને આકાર પણ દોરી લો ત્યારબાદ છે લંબચોરસનો ઉપયોગ તમે કેટલી વાર કર્યો તમે અહીંયા લંબચોરસનો ઉપયોગ કર્યો હોય તો એ અહીંયા લંબચોરસનો ઉપયોગ કર્યો હોય તો એ આમાં બેમાં મેં યુઝ કર્યો નથી એટલે હું અહીંયા શું લખું કે એક પણ વાર નહીં જો તમે આમાં યુઝ કર્યું હોય તો એક વાર લખો અને આમાં પણ યુઝ કર્યું હોય તો બે વાર અને એક વાર યુઝ ન કર્યું હોય તો એક વાર પણ નહીં એમ પણ તમે લખી શકો તો આ પાંચ પ્રશ્નો આપણને પૂછ્યા હતા એ એક એક શબ્દમાં તમારે જવાબ લખી લેવાના છે તો આ પ્રશ્ન નંબર તમારો 11 તો આ જે ચેપ્ટર જે છે આપણું નાનું અમથું ચેપ્ટર હતો 1 થી 11 પ્રશ્ન હતા એમાં કોઈ આપણે બહુ અઘરું છે નહીં તો 11 પ્રશ્ન આપણા અહીંયા પૂરા થાય છે અને તમારે આઈડિયા પણ તમારે સાથે સાથે પૂરું થઈ ગયા હશે તો આજે હું તમને વિડીયો સાથે તમને આની પીડીએફ પણ મોકલી દઈશ જો કોઈને 1 થી 11 પ્રશ્નમાં કંઈ પણ રહી ગયું હોય તો એ પીડીએફમાંથી જોઈને લખી લેજો નેક્સ્ટ વિડીયોથી આપણે જે પાઠ 7 છેલ્લું ચેપ્ટર આપણું જગ અને મગ એ આપણે નેક્સ્ટ વિડીયોથી ચાલુ કરીશું